હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો જોઈએ આપણે આજનું આ મોડલ પેપર. એને વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઇક પણ કરી દેજો. ઓકે, તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર બતાવી શકો છો. તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે રાજઘાટ સિવાયનું ભારતની અંદર બીજું સમાધિ સ્થળ મહાદેવ ગ્રામ ક્યાં આવેલું છે? મહાત્મા ગાંધીજી છે એની જે સમાધિ આવેલી છે એનું નામ છે રાજઘાટ, અને આ રાજઘાટ આવેલું છે દિલ્હીની અંદર. તો આ દિલ્હીની અંદર આવેલું જે રાજઘાટ છે એ સિવાય મહાત્મા ગાંધીજીની બીજી સમાધિ ક્યાં આવેલી છે? તો એ જે સમાધિ છે એ અરવલ્લી જિલ્લાની અંદર આવેલી છે, અને જેને કહેવામાં છે મહાદેવ ગ્રામ કહેવામાં આવે છે, મહાદેવ ગ્રામ કહેવામાં આવે છે. ત્યાર પછી જૂના રજવાડાના સમયનું શહેર દેવગઢ બારિયાની સ્થાપના 1782માં 54 વંશના રાજા જયસિંહ પતય રાવણના ખાલેજિયા પૌત્રએ કરી હતી. તો એ છે ડુંગરસિંહજી, જે પતય 54 વંશના જે રાજા હતા જયસિંહ પતય રાવણ, અથવા તો રાજા જયસિંહ કે જે ચાંપાનેરના રાજા હતા, તો એના જે પૌત્ર હતા ડુંગરસિંહજી એમને આ રજવાડાના સમયનું શહેર જે હતું દેવગઢ બારિયા એની સ્થાપના કરવામાં આવી હતી એમના દ્વારા. ત્યારબાદ છે ઘેલા સોમનાથ કયા તાલુકામાં આવેલું છે? તો જો ઘેલા સોમનાથ જે છે એ જસદણ તાલુકામાં આવેલું છે, અને આ જસદણ તાલુકો જે આવેલો છે એ રાજકોટ જિલ્લાની અંદર આ જસદણ તાલુકો આવેલો છે. ઘેલા સોમનાથ. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ બાબતોનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી? તો પંચાયતના કાર્યક્ષેત્રમાં શું ન આવે? જો લઘુ સિંચાઈ યોજના આવે, પરિવાર કલ્યાણ પણ આવે, ગ્રામ વીજળીકરણ પણ આવે, ઉચ્ચ શિક્ષણ છે ને તે પંચાયતના ક્ષેત્રમાં ન આવે. એના માટે અલગથી આપણો શિક્ષણ વિભાગ છે, ગુજરાત સરકારનો અલગથી શિક્ષણ વિભાગ છે. ત્યારપછી વૈષ્ણવદેવીનું ભવ્ય મંદિર ઘમચાડી કયા જિલ્લામાં આવેલું છે? વૈષ્ણવ દેવીનું જે ભવ્ય મંદિર છે ઘમચાડી એ કયા જિલ્લામાં આવેલું છે? તો આ ઘમચાડી છે ને એ વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર છે વલસાડ જિલ્લામાં આવેલું છે. ગાંધીનગરમાં પણ વૈષ્ણવ દેવીનું મંદિર આવેલું જ છે, પણ આ જે ઘમચાડી જે છે ને એ વલસાડ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ છે કપડવંજ કઈ નદીના કિનારે આવેલું છે? આ કપડવંજ છે કયા જિલ્લામાં આવેલું પહેલાં તો એ ખેડા જિલ્લાની અંદર આવેલું છે. તો આ કપડવંજ કઈ નદીના કિનારે આવેલું? તો એ કપડવંજ છે ને તે મહાર નદીના કિનારે આવેલું છે, મહાર નદીના કિનારે. હવે વિશ્વામિત્ર નદી છે ને એના કિનારે વડોદરા શહેર આવેલું છે. કયું આવેલું છે? વડોદરા શહેર આવેલું છે. ત્યારપછી કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? કર્માબાઈનું તળાવ તો એ આવેલું છે આપણે શામળાજીની અંદર આવેલું છે, કર્માબાઈનું તળાવ. હવે શામળાજી આવેલું છે અરવલ્લી જિલ્લાની અંદર, અરવલ્લી જિલ્લાની અંદર, અને આ શામળાજી અરવલ્લી જિલ્લાની અંદર મેસવો નદીના કિનારે આવેલું છે. ક્યાં? મેસવો નદીના કિનારે આવેલું છે. અને અહીંયા દેવની મોરી ખાતે બોલ સ્તૂપ પણ મળી આવેલો છે, અને કર્માબાઈનું તળાવ પણ છે. ત્યારપછી વડી અદાલતના ન્યાયાધીશના પગાર ભથ્થા કઈ નિધિમાંથી ચૂકવવામાં આવે છે? તો ન્યાયાધીશ જે વડી અદાલતના જે ન્યાયાધીશ હોય એના પગાર અને ભથ્થા હોય છે એ રાજ્યની સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવે, અને સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય એના જે પગાર ભથ્થા છે ને ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે. પરંતુ જો એવું પૂછીએ પેન્શનની જો વાત કરવામાં આવે, આ વડી અદાલતના ન્યાયાધીશના પેન્શનની જો વાત કરવામાં આવે તો એ ભારતની સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લાના કયા તાલુકામાં થાય છે? ભારતમાં સોરી ગુજરાતની અંદર સૌ પ્રથમ સૂર્યોદય છે ને એ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અંદર થાય છે, અને સૂર્ય અસ્તની જો વાત કરવામાં આવે ગુજરાતમાં તો એ થાય છે સરક્રિકની અંદર, સરક્રિકની અંદર. અને આ સરક્રિક આવેલું છે આપણા કચ્છ જિલ્લાની અંદર. સૂર્ય સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં ઉગે? તો દાહોદ જિલ્લાના ગરબાડામાં, અને સૌથી છેલ્લે અસ્ત ક્યાં થાય? તો કચ્છ જિલ્લાના સરક્રિકની અંદર. ત્યારપછી ઓસમનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો ઓસમ પર્વત જે એ રાજકોટ જિલ્લામાં આવેલો છે, ઓસમનો પર્વત. ત્યારપછી પારસીઓનું કાશી ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે?
તો ઉદવાડા છે પારસીઓનું કાશી, તો ઉદવાડા આવેલું છે આપણા કોલક નદીના કિનારે, કોલક નદીના કિનારે. અને આ જે કોલક નદી છે ને એને પિંક રિવર, ગુલાબી નદી પર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઉદવાડા જે છે એ આપણા વલસાડ જિલ્લાની અંદર આવેલું છે, વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. ત્યારપછી શિવકુંડ નામે જાણીતો કુંડ ક્યાં આવેલો છે? શિવકુંડ નામે જાણીતો કુંડ ક્યાં આવેલો છે? તો જો શિવકુંડ નામનો જાણીતો કુંડ છે ને કપડવંજની અંદર આવેલો છે. કપડવંજ ક્યાં જિલ્લામાં આવ્યું છે? તો આવેલું છે કપડવંજ ખેડા જિલ્લાની અંદર. કઈ નદીના કિનારે? તો કે મહાર નદીના કિનારે. અને આ કપડવંજ છે ત્યાં જે સિંગર વાવ છે, કુંડા વાવ છે વગેરે જે વાવ છે તે પણ અહીંયા આવેલી છે કપડવંજની અંદર. રાણીની વાવ છે તે. શામળાજી નજીક મેસુ અને પિંગળા નદીના સંગમ સ્થાન તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે. તો જો મેસુઓ નદી છે તે અહીંયા શામળાજી નજીક મેસુઓ નદી અને પિંગળા નદી આ બંનેનું જે સંગમ સ્થાન થાય છે એને નાગધરા તરીકે ઓળખવામાં આવે છે, નાગધરા તરીકે ઓળખવામાં આવે છે. છાબ તળાવ ક્યાં આવેલું છે? તો છાબ તળાવ છે એ દાહોદની અંદર આવેલું છે, દાહોદની અંદર છાબ તળાવ. ત્યારબાદ સ્વતંત્રતા સમયની કિશોરસિંહ શાળા ક્યાં આવેલી છે? તો સ્વતંત્રતા સમયની જે કિશોરસિંહ શાળા છે ને તે રાજકોટની અંદર આવેલી છે. પછી એક રાષ્ટ્રીય શાળા પણ રાજકોટમાં આવેલી છે જે ગાંધીજીએ સ્થાપી હતી. રાષ્ટ્રીય શાળા રાજકોટની અંદર આવેલી છે, ગાંધીજીએ સ્થાપી હતી. અસહકારનું આંદોલન જ્યારે 1920માં ચાલી રહ્યું હતું ત્યારે આ શાળાઓ સ્થાપેલી છે. ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ તીધરા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો તીધરા ગ્રામ જે છે ને એ વલસાડની અંદર આવેલું છે, ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ છે. પછી એક જે અકોદરા છે, અકોદરા ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ જેને કહેવામાં છે, અકોદરા ક્યાં જિલ્લામાં આવેલું છે આ તમારે કોમેન્ટમાં બતાવવાનું છે. અકોદરા, ઓકે, અકોદરા ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ છે. આઈસીઆઈસી બેંક દ્વારા એને દત્તક લેવામાં આવેલું છે. તો એ ક્યાં જિલ્લામાં આવેલું છે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. ત્યારપછી મુબારક સૈયદ અને રોજા રોજી ક્યાંનું પ્રસિદ્ધ છે? તો મુબારક સૈયદ અને રોજા રોજી છે ને ખેડા જિલ્લાની અંદર આવેલું છે અને એનું પ્રસિદ્ધ છે. ત્યારબાદ પ્રખ્યાત દીપેશ્વરી માતાજીનું મંદિર ઉટરડા ક્યાં જિલ્લામાં આવેલું છે? પ્રખ્યાત દીપેશ્વરી માતાજીનું મંદિર છે ઉટરડા. તો આ ઉટરડા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો એ આવેલું છે અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના ક્યાં ગામમાં ભરાય છે? ગોળ ગધેડાનો જે મેળો છે દાહોદ જિલ્લાની અંદર ભરાય છે. તો એ ક્યાં ગામની અંદર ભરાય છે? તો દાહોદ જિલ્લાની અંદર આવેલું છે જેસવાડા નામનું ગામ. તો આ જેસવાડા નામના ગામ છે ત્યાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે. ત્યારબાદ વન સેવા મહાવિદ્યાલય બિલપુડા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો વન સેવા મહાવિદ્યાલય બિલપુડા જે છે તે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે, વલસાડ જિલ્લાની અંદર આ વન સેવા મહાવિદ્યાલય બિલપુડા જે છે તે આવેલું છે. ત્યારબાદ છે કે નેક્સ્ટ સવાલ કે ક્યાં મંદિરના પરિસરમાં વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ અને શિવકુંડ આવેલા છે? ક્યાં મંદિરના પરિસરમાં વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ, શિવકુંડ આવેલા છે? તો એ આવેલા છે ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં. અને આ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે તરણેતર ખાતે. ક્યાં આવેલું છે? તરણેતર ખાતે. હવે તરણેતર ક્યાં આવ્યું છે? તો એ થાનગઢ તાલુકાની અંદર, થાનગઢ તાલુકાની અંદર. હવે આ થાનગઢ તાલુકો ક્યાં જિલ્લામાં આવ્યો છે? તો એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલો છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. ઓકે, તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાય છે તરણેતરનો મેળો. ઓકે, તો જે આ તરણેતરનો મેળો પ્રસિદ્ધ છે તો એ, અને ત્યાં આવેલું છે આ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને આ શિવકુંડ છે એ આવેલા છે. ત્યારબાદ સિદ્ધ ચોરાસીના બેસણા ક્યાં આવેલા છે? તો સિદ્ધ ચોરાસીના જે બેસણા છે ને તે ગિરનાર પર્વત ઉપર આવેલા છે. ત્યાં એવું કહેવામાં આવે છે કે 84 સિદ્ધો અહીંયા થઈ ગયા છે, સિદ્ધોની ભૂમિ છે આ જૂનાગઢ ગિરનાર પર્વત, એટલા માટે સિદ્ધ ચોરાસીના બેસણા જે છે એ
ગિરનારમાં આવેલા છે. સૌરાષ્ટ્રમાં ભવાઈની મંડળીઓને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સૌરાષ્ટ્રની અંદર જે ભવાઈની મંડળીઓ છે ને એને બેડા તરીકે ઓળખવામાં આવે છે. બેડા તરીકે સૌરાષ્ટ્રની વાત કરી છે, ઓકે. બાકી પેડા તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ સૌરાષ્ટ્રમાં બેડા કહેવામાં આવે છે. પટોળાના પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો પાટણના પટોળાની જે કલા જે છે એ કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકાસ પામી હતી. શરૂઆત અહીંયા ટૂંકમાં અહીંયાથી એનો વિકાસ થયો હતો, ત્યારબાદ કુમારપાલ છે એના સમયમાં પણ થયો હતો, પણ આ જે આપણો ક્વેશ્ચન છે એના જવાબ આન્સરની અંદર આવશે સિદ્ધરાજ જયસિંહ. ત્યારબીજા પ્રસિદ્ધ સ્થળ માલ સામોડ કયા જિલ્લામાં આવેલું છે? તો માલ સામોડ છે તે નર્મદા જિલ્લાની અંદર આવેલું છે. માલ સામોડ નર્મદા જિલ્લામાં આવેલું છે. હવે આમાં નીચેનામાંથી એક જોડ સાચી નથી, હવે કઈ નથી આપણે જણાવવાનું છે. જો પંચમહાલની અંદર જાંબુઘોડા રીછ અભયારણ્ય આવેલું છે, ડાંગની અંદર પૂર્ણા અભયારણ્ય આવેલું છે, મહેસાણાની અંદર થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે, મહીસાગરમાં રતનમલ અભયારણ્ય નથી આવેલું, આ રતનમલ આવેલું છે આપણા દાહોદની અંદર આવેલું છે, મહીસાગરમાં નથી આવેલું. ત્યારબાદ પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે? તો મરોલી જે છે ને તે નવસારીની અંદર આવેલું છે, અને પૂજ્ય કસ્તુરબા જે સેવાશ્રમનું સ્થળ જે છે આ મરોલી, તો એ નવસારીની અંદર આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પતંગ મ્યુઝિયમ આવેલું છે અમદાવાદની અંદર આવેલું છે. ક્યાં? તો કે સંસ્કાર કેન્દ્ર પાલડી. સંસ્કાર કેન્દ્ર પાલડી છે ને પાલડીની અંદર, પાલડી અમદાવાદની અંદર આ પતંગ મ્યુઝિયમ છે તે આવેલું છે. ત્યારબાદ છે અંબોડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? અંબોડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો અંબોડનો મેળો છે એ ગાંધીનગર જિલ્લાની અંદર ભરાય છે. ગાંધીનગર જિલ્લો છે ત્યાં આ અંબોડનો મેળો છે તે ભરાય છે. ત્યારબાદ છે દોલત નિવાસ પેલેસ ક્યાં આવેલો છે? દોલત નિવાસ પેલેસ, તો જો દોલત નિવાસ પેલેસ છે તે આવેલું છે ઈડરની અંદર. હવે ઈડર આવ્યું છે આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું છે ઈડર, અને ત્યાં ભરાય છે આ દોલત નિવાસ પેલેસ, સોરી દોલત નિવાસ પેલેસ આવેલો છે ત્યાં. ત્યાર પછી રાષ્ટ્રીય એકતા તરીકે કયા મેળાનું આયોજન કરવામાં આવે છે? હવે રાષ્ટ્રીય એકતા તરીકેની વાત કરવામાં આવી છે, તો રાષ્ટ્રીય એકતા તરીકે માધવપુરનો જે પ્રસિદ્ધ મેળો છે એને રાષ્ટ્રીય એકતા તરીકે ઓળખવામાં, રાષ્ટ્રીય એકતા તરીકેના મેળા તરીકે ઓળખવામાં આવે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના બેનર હેઠળ આ માધવપુરનો મેળો છે એ યોજાય છે, એટલા માટે આ રાષ્ટ્રીય એકતા તરીકેનો મેળો છે. અને આ માધવપુરનો મેળો જે છે એ પોરબંદર જિલ્લાની અંદર ભરાય છે. માધવપુર આવેલું છે પોરબંદરની અંદર આવેલું છે. ભાથીજી મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? તો ભાથીજી મને મહારાજનું મંદિર છે તે ફાગવેલની અંદર આવેલું છે, અને આ ફાગવેલ આવેલું છે આપણા ખેડા જિલ્લાની અંદર, ખેડા જિલ્લાના ફાગવેલની અંદર આ ભાથીજી મહારાજનું જે મંદિર જે છે એ આવેલું છે. ત્યારબાદ છે હસ્ત ઉદ્યોગની સંસ્થા રૂપાયતન ક્યાં આવેલી છે? હસ્ત ઉદ્યોગની સંસ્થા રૂપાયતન ક્યાં આવેલી છે? તો આ રૂપાયતન સંસ્થા છે ને એ જૂનાગઢની અંદર આવેલી છે, હસ્ત ઉદ્યોગની સંસ્થા છે. રતુભાઈ અદાણી દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી. બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો બિલેશ્વર મહાદેવનું જે પ્રાચીન મંદિર જે છે ને તે રાજકોટ જિલ્લામાં આવેલું છે. બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર રાજકોટ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે આસજોલની અંદર, અને આસજોલ ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાની અંદર એકમાત્ર કુંતા માતાનું મંદિર છે આસજોલની અંદર. ત્યારબાદ દાંડી યાત્રાનું ચિત્રનું આલેખન કરીને એને આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતું? તો એ હતા આપણા કનુભાઈ દેસાઈ. કનુભાઈ દેસાઈ છે એમને દાંડી યાત્રાનું ચિત્ર આલેખન કરીને આલ્બમ બનાવનાર ચિત્રકાર હતા કનુભાઈ દેસાઈ. નજરબાગ પેલેસ ક્યાં આવેલો છે? તો નજરબાગ પેલેસ છે વડોદરામાં આવેલો છે. ભાવનગરની અંદર નીલમબાગ પેલેસ આવેલો છે, અને કચ્છની અંદર શરદબાગ પેલેસ આવેલો છે. ત્યારબાદ છે ભુજંગનાગનું મંદિર ક્યાં આવેલું છે? તો ભુજંગનાગનું મંદિર જે છે ને ભુજની અંદર આવેલું છે.
અને થાનગઢ પાસે વાસુકી નાગની ભૂમિ આવેલી છે. વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે. થાનગઢ છે એ વાસુકી નાગની ભૂમિ કહેવાય. અને ભુજ જે છે અહીંયા ભુજંગ નાગનું મંદિર આવેલું છે. આગળ વધીએ તો કે કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટર ઓપરેટિંગ સંદર્ભે માઇકલ એન્જેલો એટલે કોણ? ઓકે, થોડોક યુનિક સવાલ છે કે આપણી જે કમ્પ્યુટર છે, કમ્પ્યુટર એની અંદર આવે છે આપણી ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, જનરલી આપણે વાપરતા છે વિન્ડોઝ 7 વિન્ડોઝ 10 વગેરે. ઓકે, તો આ ઓપરેટિંગ સિસ્ટમ છે એના સંદર્ભમાં માઇકલ એન્જેલો એટલે શું, માઇકલ એન્જેલો કોણ છે? ઓકે, માઇકલ જેક્સન નથી પણ આ છે માઇકલ એન્જેલો. અને આ કમ્પ્યુટરની અંદર આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર એક આવો શબ્દ ઉપયોગ થાય છે. તો આ માઇકલ એન્જેલો એટલે શું? તો એ છે વાયરસ. વાયરસનું નામ છે માઇકલ એન્જેલો. ઓપરેટિંગ સિસ્ટમમાં આવતો એક માઇકલ એન્જેલો નામનો વાયરસનું નામ છે આ. ઓકે, આગળ વધીએ તો કે ઈમેલમાં સંદેશા લખવાની ક્રિયાને શું કહીએ છે? ઈમેલ હોય આપણે, એમાં નવો સંદેશ આપણે લખવો હોય તો એના માટે આપણે વપરાય છે કમ્પોઝ. ઓકે, કમ્પોઝ દ્વારા આપણે નવો સંદેશ છે લખી શકીએ છીએ. મતલબ કે નવો મેલ લખવું હોય તો એના માટે ઉપયોગ થાય છે કમ્પોઝ. ઓકે, પછી એની અંદર અહીંયા લખેલું હોય છે, ટુ લખેલું હોય છે, એમાં આપણે જેને મેલ મોકલવો છે એનું નામ હોય છે લખવા, ઈમેલ આઈડી લખવાનું છે. પછી સબ્જેક્ટ લખવાનું હોય છે, પછી સીસી હોય છે અને બીસીસી હોય છે. ઓકે, કાર્બન કોપી હોય છે અને બ્લાઇન્ડ કાર્બન કોપી હોય છે. ત્યારબાદ છે કે કેમ્પસ એરિયા નેટવર્કના ક્ષેત્રને આવરી લે છે. ઓકે, કેમ્પસ એરિયા નેટવર્ક છે એનું કેટલી કેપેસિટી છે, મતલબ એનું નેટવર્ક ક્ષેત્ર કેટલું છે? તો યાદ રાખો, કેમ્પસ એરિયા નેટવર્ક છે એની કેપેસિટી છે 1 કિલોમીટર. ઓકે, જો સૌ પ્રથમ આવે છે પર્સનલ એરિયા નેટવર્ક, પછી આવે લોકલ એરિયા નેટવર્ક. શું આવે? લોકલ એરિયા નેટવર્ક. પછી આવે કેમ્પસ અથવા તો ક્લસ્ટર એરિયા નેટવર્ક. ઓકે, ક્લસ્ટર એરિયા નેટવર્ક. પછી આવે છે વાઇડ એરિયા નેટવર્ક, પછી આવે છે એક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, ઓકે, આ પર્સનલ એરિયા નેટવર્ક હોય છે ને એનું જનરલી 10 મીટરની આસપાસ એની રેન્જ હોય છે. લોકલ એરિયા નેટવર્ક હોય છે એની 250 મીટરની આસપાસ એની રેન્જ હોય છે. કેમ્પસ એરિયા નેટવર્ક હોય છે 1 કિલોમીટરની આસપાસ હોય. પછી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે એની 50 કિલોમીટરની રેન્જ. વાઇડ એરિયા નેટવર્ક છે તો ગ્લોબલી રીતે આખા વિશ્વમાં ફેલાયેલું છે. ત્યાર પછી કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? કમ્પ્યુટરની અંદર આપણું માઉસના બટન છે એને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહીએ છીએ? તો એને કહેવામાં છે ડ્રેગિંગ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહીએ? તો આપણે એને ડ્રેગિંગ કહીએ છીએ. આપણે એકવાર ક્લિક કરીએ તો એને ક્લિક કરીએ, બે વાર ક્લિક કરીએ તો એને ડબલ ક્લિક કરીએ. ઓકે, આપણો જે એરો હોય એને પોઇન્ટિંગ કહીએ છીએ. ત્યાર પછી ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? ગુજરાતનું સ્ટેટ પોર્ટલ કયું છે? તો યાદ રાખો, ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે તે gujaratindia.com. gujaratindia.com કે જે આ ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે. ઓકે, આગળના સવાલો જોઈએ કે આજે આગળના સવાલો છે ને આપણે ગુજરાત ગુણોત્સવ પસંદગી મંડળે અવારનવાર પૂછેલા સવાલો છે, તો આપણે થોડાક એ પણ સવાલો લઈ લઈએ. ઓકે, તો કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં છે? આપણે કમ્પ્યુટરની અંદર છેલ્લે કરેલી કામગીરી છે એની અસર છે એને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે અંડુનો ઉપયોગ કરીએ છીએ, શેનો? અંડુ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. અને અંડુ માટેની શોર્ટકટ છે Ctrl-Z. ઓકે, Ctrl-Z થી આપણે અંડુ કરી શકીએ છીએ. Ctrl-Y થી આપણે રીડુ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે MS Word માં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઓકે, મારે લખવું છે
અગિયારથ અગિયારથ ઓકે અગિયાર ટી એચ ઉપર દર્શાવવું છે તો એને થોડા ઉપર અક્ષર દર્શાવ્યા કહેવાય તો એના માટે ઉપયોગ થાય છે સુપર સ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે સુપર સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે એના માટે ત્યારબાદ છે કે એમએસ વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીને કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે હમણાં જ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ આ રિપીટ થયો સવાલ થયો છે ઓકે તો એ છે ક્લિપ બોર્ડ ક્લિપ બોર્ડની અંદર એમએસ વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતી હોય એનો સમાવેશ ક્લિપ બોર્ડની અંદર એનો સમાવેશ થાય છે ઓકે ત્યારબાદ છે એમએસ વર્ડની અંદર પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે આપણે એમએસ વર્ડ હોય આપણે ખોલીએ તો સૌ પ્રથમ એ ફાઇલ આપણે ઓપન થાય તો એને પૂર્વ નિર્ધારિત રીતે એને શું નામ જોવા મળે છે તો એનું નામ આપણને જોવા મળે છે ડોક્યુમેન્ટ વન લખેલું હોય છે શું લખેલું હોય છે ડોક્યુમેન્ટ વન લખેલું હોય છે ત્યારબાદ છે આ જે નિશાની છે એને શું કહેવામાં આવે છે આ નિશાની છે એને શું કહેવામાં આવે છે તો આ નિશાની છે ને એને હાઇફન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે હાઇફન કહેવામાં આવે છે માની લો કે આ એક નામ આ એક લાઇન છે અને અહીંયા તમે એપલ લખવું છે એપલ ઓકે એપલ લખવું છે અને અહીંયા લાઇન પૂરી થઈ જાય અને એલ ઈ લખવું છે તમારે બટ ત્યાં લાઇન પૂરી થઈ જાય છે તો તમે આ નિશાની કરશો આ રે એને હાઇફન કહેવામાં છે પછી પાછળ તમે અહીંયા એલ ઈ લખી શકો છો મતલબ કે તમે આને લાઇનને બ્રેક કરી કહેવાય લાઇનને બ્રેક કરી કહેવાય તો આને કહેવામાં છે હાઇફન કહેવામાં આવે છે ત્યાર પછી એમએસ વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ હવે આપણે કોપીરાઇટ નિશાની આપણે છે કદાચ તમને ખ્યાલ હોય તો કોપીરાઇટ નામની નિશાની આવે છે આ રીતામાં આવે પછી આ રીતામાં આવે છે ઓકે તો આને કોપીરાઇટ કહેવાય છે કોઈ પણ તો આ કોપીરાઇટનો લોગો ઉમેરવો હોય તો એના માટે આપણે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કોપીરાઇટના લોગા માટે તમારે કંટ્રોલ અલ્ટર સીનો ઉપયોગ કરી શકો છો કે જેનાથી તમે કોપીરાઇટનો ઉપયોગ આજ કોપીરાઇટ છે એનો લોગો યુઝ કરી શકો હવે રજિસ્ટરનો ઉપયોગ કરવો હોય તો રજિસ્ટરનો તો એના માટે કંટ્રોલ અલ્ટર આર ઓકે આમાં તમારે પાછળ આર એડ કરી દેવાનો છે આમાં આર એડ કરી દેવાનો છે ઓકે આગળ વધીએ તો કે એમએસ વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કેટલા કંટ્રોલ બટન આવેલા હોય છે હવે આ માની લો કે એમએસ એક્સેલ છે એની આ છે આપણી જમણી સાઈડ ઓકે આ એમએલ એક્સેલ છે એની આ જમણી સાઈડ છે ઉપરનું પેજ છે અહીંયા કણે આ જમણી સાઈડ છે તો અહીંયા ત્રણ બટન આવેલા હોય છે જમણી સાઈડ ઓકે મિનિમાઇઝ હોય છે મેક્સિમાઇઝ હોય છે એવા ત્રણ ટોટલ બટન આવેલા હોય છે જમણી સાઈડ આગળ વધીએ તો કે એમએસ વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે ઓકે એમએસ વર્ડ એની અંદર આપણે ચેન્જ કેસ કરીએ ટોટલ કેટલા પાંચ પ્રકારના ચેન્જ કેસ હોય ઓકે અપર કેસ લોઅર કેસ પછી ટોગલ કેસ એવા ટોટલ પાંચ પ્રકારના ચેન્જીસ કેસ હોય છે તો એના માટે કયું લખાણ જોવા મળે છે તો એના માટે હોય છે એ આઈ લખેલું હોય છે જેનાથી તમે કેપિટલ ઓકે કેપિટલ ઈ કેપિટલ ઈચ વર્ડ અપર કેસ લોઅર કેસ વગેરે આનાથી તમે ચેન્જ કરી શકો છો ઓકે ત્યાર પછી એમએસ વર્ડમાં લીટીને અંતમાં વધુ અક્ષરો તોડીને નીચેની લીટીમાં દર્શાવતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઓકે હમણાં જ આપણે આગળ વાત કરી કે એમએસ વર્ડ છે એમાં લીટીને અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં છે હાઇપેનેશન ઓકે હાઇપેનેશન કહેવામાં આવે અથવા તો હાઇફન પણ કહેવામાં આવે છે તો હાઇપેનેશન કહેવામાં આવે છે ઓકે આગળ વાત કરીએ તો કે એમએસ વર્ડમાં લખાણના ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પ જોવા મળે છે આપણે આગળ વાત કરી ચૂક્યા છે ટોટલ પાંચ કેસ જોવા મળે છે આ એ એની નિશાની છે આને કહેવામાં છે ચેન્જ કેસ કહેવામાં છે શું કહેવામાં છે ચેન્જ કેસ કહેવામાં આવે છે ચેન્જ કેસ ઓકે ટોટલ પાંચ પ્રકાર આ ચેન્જ કેસની અંદર આવે છે ટોટલ કેટલા પાંચ પ્રકાર આવે છે ચેન્જ કેસની અંદર કયા કયા આપણે તો જોઈએ એ પાંચ પ્રકાર છે સૌ પ્રથમ પ્રકારની આપણે જો વાત કરીએ તો એને કહેવામાં છે સેન્ટન્સ કેસ શું કહેવામાં છે સેન્ટન્સ કેસ પછી બીજો પ્રકાર છે લોઅર કેસ આપણે આગળ વાત કરી ચૂક્યા છે લોઅર કેસ ત્રીજો પ્રકાર છે અપર કેસ શું છે અપર કેસ ઓકે પછી આગળ વાત કરીએ તો ચોથો પ્રકાર છે એનો કેપિટલાઇઝ ઈચ વર્ડ શું છે કેપિટલાઇઝ ઈચ વર્ડ મતલબ કે જે
આજે તમારો જે ફકરો હોય છે ટૂંકમાં કેપિટલ એ જ હોય, મતલબ કે દરેક શબ્દનો પ્રથમ અક્ષર હોય છે એ કેપિટલ થઈ જાય છે. આખી લાઇન લખો છો તો એક એક શબ્દનો પ્રથમ અક્ષર છે એ કેપિટલ થઈ જાય છે. અને પછી પાંચમો પ્રકાર આ છે ટોગલ કેસ. શું આવે છે? ટોગલ કેસ. આ ટોગલ કેસમાં કેવું હોય તો તમે ટોગલ કેસ કરો એટલે કે જે કેપિટલ હોય એ સ્મોલ થઈ જાય અને સ્મોલ હોય એ કેપિટલ થઈ જાય. તો આવા ટોટલ પાંચ પ્રકાર આવે છે ચેન કેસના. મિત્રો આ ક્વેશ્ચનો ઘણીવાર અવારનવાર આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચનો પૂછાઈ ચૂકેલા છે. ઓકે, તો મિત્રો આ આપણે અત્યારે શું આપણે ટોટલ 30 જેટલા સવાલો જોયા છે અને આના રિલેટેડ બીજા પણ સાઈડમાં આપણે અમુક ક્વેશ્ચનો લેતા ગયા છીએ. ઓકે, તો આ વિડીયો ખાસ તમને આવનારી RMC ક્લાર્કની એક્ઝામ છે એમાં ખૂબ જ ઉપયોગી બની રહે. ઓકે, થેન્ક યુ, જય હિન્દ. અને આ આપણી ચેનલ છે ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લીજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે પણ શેર કરી શકો છો. થેન્ક યુ.